चैप्टर नंबर टू पार्ट टू यूनिट नंबर वन रीड वन नौमा धोरण नी अंदर आपणे पहला पार्ट में चित्तास्टियर्स आ पाठ में आपणे आगळनो भाग जोयो हतो के कई रीते ईदीए चित्ताना बच्चा ने कई रीते चोर्या अने ए माता केटली बधी दुखी थई गई। हवे आपणे आगळ वधीए वेन सन्नो फाउंड आउट द हिडन कब्स ज्यारे सन्नोए संतारेला बच्चाओने शोधी काढ्या ही न्यू ते जाणतो हतो दैट इट वॉज ईदीस विकेड आइडिया। विकेड एटले दुष्ट एने ख्याल आवी गयो के आ ईदीनो दुष्ट विचार हतो अथवा तो आ आइडिया दुष्ट ईदीनो हतो। ही गॉट एंग्री विथ ईदी ए ईदी ऊपर खूबज गुस्से थयो। एंग्री विथ ना ऊपर गुस्से थयो। ही रश्ड टू द हट एंड शाउटेड ते तरत ज ए झूपड़ी ऊपर झूपड़ी तरफ दौड़ी आव्यो अने जोर थी बूमपाड़ी आई हेट यू ईदी ईदी हूँ तने धिक्कारू छू। एवरीबडी ऑफ अवर ट्राइब विल हेट यू अपना जातिना बधाज लोको तने धिक्कार से बिकॉज यू आर लेजी कारण के तू आळसू छे एंड विकेड टू अने दुष्ट पण छे। वी नो दैट ए हंटर मस्ट हंट आपणे जाणीए छीए के शिकारीए पोतानो शिकार हंटर मस्ट हंट विथ हिज ओन स्ट्रेंथ पोतानी ताकतथी पोतानो शिकार नो शिकार करवो जोईए पोतानी ताकत एंड स्किल एटले कौशल्यथी शिकार करवो जोईए। बट यू आर अ वेरी यू आर लेजी हंटर पण तू एकदम आळसू शिकारी छे। यू आर अ थीफ तू चोर छे। यू हैव ब्रोकन द रूल्स ऑफ अवर ट्राइब ते આપણા જ્ઞાતિના આપણા જ્ઞાતિના નિયમો તોડ્યા છે। યુ હેવ બ્રોટ ડિસ ઓનર ટુ ધ હોલ ટ્રાઇબ તે આપણા જાતિ માટે અપમાનરૂપ કામ કર્યું છે। તમે જુઓ કે સન્નો છે એ જાતિ આદિવાસી જાતિનો છે અને આ ઈદી છે એ પણ આદિવાસી જાતિનો છે અને સન્નોને ખબર પડે છે કે આ ચિત્તાના બચ્ચા તો આ ઈદીએ લીધા છે અને આથી એ તેના ઘેર જઈ અને તેને કહે છે કે તું આપણી જ્ઞાતિ માટે અપમાનજનક કાર્ય તે કર્યું છે તે ચિત્તાના બચ્ચાને જે ચોર્યા છે આ એક દુષ્ટતા કહેવાય। દરેક વ્યક્તિએ પોતાનો શિકાર પોતાની તાકાતથી અને કૌશલ્યથી પકડવો જોઈએ શિકાર કરવો જોઈએ પણ તે દુષ્ટ કામ કર્યું છે। ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ શિકારી જ્ઞાતિના બધા જ સભ્યો ગોટ ટુગેધર ભેગા થયા ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી તેઓએ ઈદીને કાઢી મૂકવા માટે નક્કી કર્યું કે એને જ્ઞાતિની બહાર કાઢી મૂકીએ ફ્રોમ ધેર વિલેજ ફોર એવર એના અમારા ગામની બહાર એને દેશ નિકાલ આપી દઈએ એવું નક્કી કર્યું। સન્નો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ
સન્નો એ બચ્ચાને પોતાના ખભા ઉપર ઉચક્યા એન્ડ રિટર્ન્ડ ધેમ ટુ ધેર મધર, અને માતાને એને જે માદા ચિત્તા હતી એને તે પરત કર્યા. હી સો દેટ, તેણે જોયું કે લોંગ વીપિંગ, જો વીપ એટલે રુદન કરવું, ક્રાય એટલે પણ રડવું, તો વીપ એટલે રુદન કરે અવાજ ન આવે એવી રીતે રોવું, વીપિંગ ઓફ ધ મધર ચિત્તા. ચિત્તા માતા રડી રડીને હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર, તેના ચહેરા ઉપર ડાઘા પડી ગયા હતા, એના આંસુના ડાઘા પડી ગયા હતા. એટલે એ ચિત્તાની મધર ચિત્તા કેટલી બધી દુઃખી હતી એ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, આ લેક્ચરમાં આ પિરિયડની અંદર તમને મેં ટેક્સ ચલાવી છે. હવે આ ટેક્સમાં જો તમને મોબાઈલ પર બરાબર દેખાતું ન હોય તો તમારે ચોપડી ખુલ્લી રાખી અને વિડીયો સાંભળવાનો છે તો પણ તમને ખ્યાલ આવી જશે. ફેક્ટ એટલે હકીકત અબાઉટ ચિત્તા, ચિત્તા માટેની હકીકત, સત્ય ચિત્તા માટે કેટલીક સત્ય વાતો. હાઈટ, એને ઊંચાઈ કેટલી હોય છે? 100 સેન્ટીમીટર્સ. 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. એની ઊંચાઈ કેટલી હોય છે? 1 મીટર. અહીંથી આ ઊંચું જે છે એ 1 મીટર ઊંચું હોય છે. વેઇટ, 65 કેજીસ. એનું વજન કેટલું હોય છે? 65 કિલો. વેઇટ એટ બર્થ, જ્યારે જન્મે છે ત્યારે બચ્ચાનું વજન કેટલું હોય છે? 300 ગ્રામ્સ. પછી એજ ઓફ મેચ્યોરિટી, આ ચિત્તા ક્યારે મોટો થાય છે, ક્યારે મેચ્યોર થાય છે, પરિપક્વ બને છે, તો 2 યર્સ, 2 વર્ષ પછી. આઇડેન્ટિફિકેશન એટલે ઓળખ, ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી, ચિત્તાનું શરીર પાતળું હોય છે, એન્ડ ઇટ્સ લેગ્સ, એના પગ આર લોંગર દેન ધ લેપર્ડ્સ. લેપર્ડ્સ એટલે દીપડો, દીપડાના પગ કરતાં તેના પગ લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ, વેર હેઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. તમે જુઓ કે આઇસોલેટેડ, તેને બ્લેક સ્પોટ એના શરીર ઉપર ધાબા હોય છે, કાળા ડાઘા હોય છે, ત્યારે લેપર્ડ એટલે દીપડાને હેઝ અ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ, એને ડાઘાઓ ઝુમખામાં હોય છે. જ્યારે આપણે ચિત્તાને તેના શરીર પર જે ડાઘા હોય, કાળા ડાઘા, એ થોડે થોડે અંતરે હોય છે. હેબિટેટ એટલે વસાહત, તો ચિત્તાઝ યુઝયલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા ક્યાં રહેતા હોય છે? ખુલ્લા જંગલમાં. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, તેઓ આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાઝ ઇન ઇન્ડિયા, આપણા ભારતમાં પણ ઘણા બધા ચિત્તા છે. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950માં છેલ્લો શિકાર, એટલે કે એનો શિકાર કરવામાં આવ્યો હોય, શિકાર કરીને મારી નાખવામાં આવ્યો હોય, એ 1950 બાદ સરકારના નિયમ પ્રમાણે હવે કોઈ પણ પ્રાણીનો શિકાર કરવો એ ગુનો બની જાય છે. એટલા માટે સલમાન ખાનને જેલમાં પૂરી દેવામાં આવેલો, જ્યારે તે હમ આપકે કોણ, હમ સાથ સાથ હે આ પિક્ચરમાં રાજસ્થાનમાં શૂટિંગ કરતો હતો ત્યારે એણે બ્લેકબકને મારી નાખ્યું, એક પ્રકારનું હરણ છે, અને એના કારણે એના ઉપર કેસ ચાલેલો અને એને જેલમાં પણ જવું પડેલું. તો હવે શિકાર કરવો એ હવે એક ગુનો બની ગયો છે, કોઈ વ્યક્તિ શિકાર કરી શકતો નથી. હેબિટ્સ એટલે ટેવ, ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, પૃથ્વી ઉપર સૌથી ઝડપી દોડનાર પ્રાણી છે. ઇટ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ
100 કિલોમીટર પર અવર, તેની સ્પીડ 1 કલાકમાં 100 કિલોમીટર દોડી શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ આ ઝડપ તે થોડા અંતર માટે જ તે કાપી શકે છે. આટલું જે ઝડપ છે તે થોડા સમય માટે જ તે જાળવી શકે છે. સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ, લીપ એટલે કૂદકો, ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ. 15 મીટર જેટલો ઊંચો પણ કૂદકો એ મારી શકે છે. 15 મીટર ઊંચો કૂદકો, લાંબો કૂદકો મારી શકે છે. ઇટ ક્રીપ્સ એટલે સરકવો, સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે, પ્રે એટલે શિકાર, શિકાર ઉપર એ ખૂબ જ શાંતિથી સરકતો સરકતું જઈ શકે છે. બિહાઇન્ડ ધ પ્રે, પાછળથી એ શિકારને પકડે છે. એન્ડ લીપ્સ અપ ટુ કેચ ઇટ, અને તેની ઉપર કૂદકો મારી અને પકડે છે. ઇટ ડઝન્ટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, તે પોતાના શિકારને સાચવતો નથી, તેને મારી નાખે છે અને ખાઈ જાય છે. ધીસ સમટાઈમ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા, અને આને કારણે ઘણીવાર ચિત્તાના બચ્ચા કે ચિત્તાને મૃત્યુ પણ આવી શકે છે. ઇટ ઇઝ સોલિટરી ક્રિએચર, એ એકાંકી પ્રાણી છે. ઇટ ડઝન્ટ લાઈવ, ઇટ ડઝન્ટ લીવ ઇન અ ગ્રુપ ઓફ ઓર હર્ડ. હર્ડ એટલે ટોળું, તેને ગ્રુપમાં કે ટોળામાં રહેવું ગમતું નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર, જ્યારે બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે કુટુંબથી અલગ પડી જાય છે. ડાયટ એટલે આહાર અને ખોરાક, મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. બક એ પણ મેં કીધું બ્લેક બક, અહીંયા એક પ્રકારનું હરણ છે. ઇટ ઓલ્સો કેચિસ હેર્સ, હેર્સ એટલે સસલું, એન્ડ લાર્જ બર્ડ્સ, અને મોટા પક્ષીઓનો પણ શિકાર કરે છે. હેર્સ એટલે સસલાઓને પણ મારે છે અને એને પકડે છે. કપ્સ એના બચ્ચાઓ, ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 થી 4 કપ્સ એટ અ ટાઈમ, માદા એક જ વખતમાં 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટિફુલ, તે બચ્ચા ખૂબ સુંદર હોય છે. વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, ફર એટલે રૂંવાટી, રૂંવાટી શરીરમાં ભૂખરા રંગની રૂંવાટી હોય છે, અને તે બચ્ચાઓ સિલ્વર એટલે ચાંદીના રંગના, સિલ્વર રંગના એ ખૂબ જ સુંદર દેખાય છે. ધ મધર કોલ ધેમ બાય ગિવિંગ એ હાઈ પીચ્ડ વિશલ, લાઈક બર્ડ, પક્ષીની જેમ સિટી વગાડીને, સિટી જો અવાજ કરીને પોતાના બચ્ચાને બોલાવે છે. મિત્રો, આજે આ પાઠ પૂરો થયો. હવે આ પાઠ તમે ફરીથી એકવાર શાંતિથી વાંચી જાઓ, અને આવતા પીરિયડમાં આપણે આગળ ભણીશું. હોમવર્કમાં તમારે આ પેરેગ્રાફ, આ પાઠનું આ પેરેગ્રાફ વાંચવાનું છે, અને આવતા પીરિયડમાં આપણે અગત્યના વોક્યુબ્યુલરી, અગત્યનું કોમ્પ્રિહેન્શન અને અગત્યના ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું. ઓકે, બાય બાય.